વિકાસના નામે પ્રજાના લાખો કરોડો રૂપિયાનો ખર્ચો તો કરી નાખવામાં આવે છે, પરંતુ ત્યારબાદ જાળવણી અને સંચાલન યોગ્ય રીતે ન થતા કેટલી યોજનામાં પ્રજાના પૈસાનું પાણી થઈ રહ્યું છે. આવું જ કંઈક જોવા મળે છે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં. પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં જિલ્લાભરના હજારો જરૂરિયાતમંદ દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. તેની સુવિધા માટે વર્ષો પૂર્વે કરોડો રૂપિયાના ખર્ચે આ હોસ્પિટલમાં જ ટ્રોમા સેન્ટરની સુવિધા ઊભી કરવામાં આવી હતી. તેમાં સીટી સ્કેન વિભાગ પણ બનાવવામાં આવ્યો હતો, જેથી લોકોને હજારો રૂપિયાનો ખર્ચો કરી સીટી સ્કેન માટે ખાનગી સેન્ટરોમાં જવું ન પડે. પરંતુ ત્યારબાદ આ સીટી સ્કેન હાલ લોકો માટે સુવિધાને બદલે દુવિધા બની ગયું છે. આ સીટી સ્કેન સેન્ટરમાં પોરબંદરના રોકડિયા હનુમાન વિસ્તારમાં રહેતા લીલાવંતીબેન વઢવાણા નામના મગજમાં ઈજા પામેલા દર્દીનું છેલ્લા 4 દિવસથી સીટી સ્કેન થતું નથી. આ વૃદ્ધાને 5 ઓક્ટોબરના રોજ ડોક્ટરે સીટી સ્કેન કરાવવા જણાવ્યું હતું, પરંતુ સીટી સ્કેન સેન્ટરમાં ટેકનિશિયનના અભાવે આવા જરૂરિયાતમંદ દર્દીઓના પણ સીટી સ્કેન થઈ શકતા નથી. મારું નામ હરસુખભાઈ વિરજીભાઈ મકવાણા. મારા સાસુ અહીં 5 તારીખે દાખલ થયા, 5 તારીખને મંગળવાર બરાબર. તો અમે દાખલ કર્યા તો બીજે ભાલિયા સાહેબને બતાડ્યું, અહીં બીજા 2-4 ડૉક્ટરને બતાડ્યું, તો એને કીધું કે હવે મગજમાં છે ને શક્કર એને બહુ આવે ને પડી જાય, અને એની વાંહે કોઈ છે નહીં, હું એનો જમાઈ થાવ બરાબર છે. તો એને 70 વર્ષ થયા, મારા સસરા છે એને 80 વર્ષ થયા, તો કોઈ કરે એમ નથી બરાબર. તો પડી ગયા હતા રાતના ઘરે, 2 કલાક સુધી બાથરૂમમાં પડ્યા રહ્યા, મારા સસરા સાંભળતા નથી. હું પણ મજૂરી કામ કરું, તો હું 4 દિવસથી 5 દિવસથી હું અહીંને સતત છું. મારા ઘરવાળીને મજા નથી, એ પણ રાતના હું આવે, એને નિંદર ન થતી, એ બીમાર પડી જાય. હું દિવસના આવું, એ રાતના આવે બરાબર છે. પ્રોબ્લેમ આવો છે. અને બીજી તકલીફ એ કે એની અમને 6 તારીખે કીધું કે સીટી સ્કેન તમારે કરાવવાનું રહે. મેં તો કંઈ વાંધો નહીં કે શુક્રવારે વારો આવશે એ કે સીટી સ્કેનનો, તો એ કે તમે તારીખ લખાઈ આવો. એટલે હું ગયો, 42 નંબરમાં સીટી સ્કેનનો વારો લખાઈ આવ્યો. અને સવારે હું ગયો તો ત્યાંથી એમ કીધું કે ભાઈ સીટી સ્કેનના સાહેબજી છે એ નથી હાજર. એટલે એ કે હવે તમારે સોમવારે મેળ આવે, સાહેબ આવે તો સોમવારે થાય ને મંગળવારે થાય ને બુધવારે થાય, અર્જન્ટ તમારે હોય તોય કે તમે જામનગર જાઓ અથવા રાજકોટ જાઓ અથવા પ્રાઇવેટમાં કરો. મેં કીધું આવી બધી જો સગવડ હોય તો અમે સિવિલ હોસ્પિટલમાં આવ્યા જ ન હોય સાહેબ. સામાન્ય રીતે શરીરના કોઈ પણ ભાગમાં ઈજા હોય અને સીટી સ્કેનની જરૂરિયાત હોય તેવા સમયે સીટી સ્કેનના રિપોર્ટ બાદ જ ડોક્ટરો આગળની સારવાર અંગે નક્કી કરતા હોય છે. તેવા સમયે 3 થી 4 દિવસ સુધી સીટી સ્કેન પણ થતું નથી. અહીં ખરેખર તો દરરોજ સીટી સ્કેન થવું જોઈએ, તેના બદલે અઠવાડિયામાં માત્ર 2 દિવસ જ સીટી સ્કેન કરવામાં આવે છે. અને આશ્ચર્યજનક વાત તો એ છે કે સીટી સ્કેન કરાવવા આવતા જરૂરિયાતમંદ દર્દીઓને 2 થી 3 મહિના સુધી રિપોર્ટ પણ મળતો નથી. ત્યારે સીટી સ્કેન સેન્ટર દર્દીઓ માટે બિન ઉપયોગી બની રહ્યું છે. વિપુલ રાઠોડ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.